સ્ટાન્ડર્ડ ટેન્થ ધ નેમ ઓફ ધ પોએમ ઇજ પેન્સિલ મિત્રો જેટલું અદ્ભુત નામ છે તેટલી જ અદ્ભુત આ કવિતા છે મિત્રો જો તમે તારે જમી પર ફિલ્મ જોઈ હશે તો તેના અમુક ભાગ આ કવિતામાં બંધ બેસતા આવે છે મિત્રો આજનો યુગ એ કોમ્પિટિટિવ એજ એટલે કે સ્પર્ધાત્મક જમાનો છે ત્યારે આજે ઘરોમાં બધા જ માતા પિતા પોતાના બાળકોને ટોપર્સ અને રેન્કર્સ બનાવવા માગે છે મિત્રો દુનિયામાં એવા હીરા પણ ચમકી ઉઠ્યા છે કે જેમણે પૂરી દુનિયાનો નકશો જ બદલી નાખ્યો કારણ કે તેઓ દુનિયાને પોતાની એક અલગ નજરથી જોઈ શક્યા મિત્રો આ કવિતામાં એક નાનકડી ઢીંગલી એટલે કે છોકરીની વાત કરવામાં આવી છે જેણે દુનિયાને પોતાની નજરથી જોવાની કોશિશ કરી છે દુનિયાએ આ છોકરીને પોતાના ચશ્મા પહેરાવવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે એનો જે વ્યવહાર છે તે બદલાયો છે તો આ અદ્ભુત કવિતાની વાત કરવી છે ફ્રેન્ડ્સ લેટ્સ બિગિન ધ પોએમ વિથ ધ ફર્સ્ટ સ્ટાન્ઝા આઈ રિસાઇડ ધ ફર્સ્ટ સ્ટાન્ઝા Listen carefully. My daughter, little dear daughter, lights a pencil with a sharpener. Again, I repeat the stanza. My daughter, little dear daughter, lights a pencil with a sharpener. ફ્રેન્ડ્સ માઇન્ડ બ્લોઇંગ ફોર લાઈન્સ મારી દીકરી નાની વાહલી દીકરી એક પેન્સિલ પ્રગટાવે છે એક શાર્પનર વડે મિત્રો તમે એના શબ્દો જુઓ કે શાર્પનર વડે આપણે પેન્સિલને છોલીએ છીએ પણ અહીંયા આ સ્ટાન્ઝામાં લાઈટ્સ શબ્દ હાઈલાઇટેડ કરીને આપ્યો છે અને લાઇટ્સ મીન્સ પ્રજ્વલિત કરવું અગેન આઈ રિપીટ હાઇલાઇટેડ વર્ડ એટલે શબ્દ છે લાઇટ અને લાઈટનો અર્થ થાય છે પ્રજ્વલિત કરવું મિત્રો અહીંયા શાર્પનર વડે પેન્સિલને છોલવાની વાત નથી પેન્સિલને પ્રજ્વલિત કરવાની વાત છે उ सी ध नेक्स्ट स्टान्जा चलो हम आग की कव्य पंक्ति जोइे द स्काय ऑफ द व्हाइट पेपर बिगिन्स टू बी फील्ड विथ लाइट द ब्लैक बर्ड फ्लाइंग अवे विथ द ट्री ग्लासीस ऑन द आईस ऑफ द पी कोक द फायर चेरियट फ्लाइंग इन द एर The airplane walking on the road. Again I repeat the stanza. The sky of the white paper begins to be filled with light. The blackbird flying away with the tree, glasses on the eyes of the peacock, the fire chariot flying in the air. ધ એર પ્લેન વોકિંગ ઓન ધ રોડ મિત્રો આ કાવ્ય પંક્તિનો અર્થ છે શ્વેત કાગળનું આકાશ પ્રકાશથી પ્રજ્વલિત થાય છે વૃક્ષ સાથે ઉડી જતું કાળું પક્ષી મોરની આંખો પર ચશ્મા હવામાં ઉડતો અગ્નિરથ રસ્તા પર ચાલતું વિમાન ફ્રેન્ડ આવી અદ્ભુત કલ્પના છે નાનકડી ઢીંગલીની મિત્રો અગેન ધેર આર ટુ વર્ડ્સ હાઇલાઇટેડ હિયર અહીંયા બે શબ્દો કાવ્ય પંક્તિમાં તમને હાઇલાઇટ કરીને આપ્યા છે એક છે ગ્લાસીસ એટલે કે ચશ્મા અને બીજો શબ્દ છે ફાયર ચેરિયટ એટલે કે અગ્નિરથ ફ્રેન્ડ્સ નાઉ સી ધ નેક્સ્ટ સ્ટાન્ઝા લિસન કેરફુલી ધ લાયન હેવિંગ અ કન્વર્સેશન વિથ ધ કાઉ ધ લાયન હેવિંગ અ કન્વર્સેશન વિથ ધ કાઉ

The lion having a conversation with the cow, a one eyed sun on the black tree, with a patch of cloud over it, a blue face flying on the forehead of the cloud, the yellow butterfly swimming in the waterfall. Again, there are a few words. હાઈલાઇટેડ ઓવર હિયર મિત્રો આ કાવ્ય પંક્તિમાં પણ કેટલાક શબ્દો તમને હાઈલાઈટ કરીને આપ્યા છે એ શબ્દનો ઉચ્ચાર અને અર્થ આપણે સમજીએ પ્રથમ શબ્દ છે કન્વર્સેશન મીન્સ વાતચીત કરવી ફરીથી રિપીટ કરું છું કન્વર્સેશનનો અર્થ છે વાતચીત કરવી ત્યારબાદ શબ્દ છે પેચ એટલે કે ધબ્બો પી એ ટી પીએ ટીસીએચ પેચનો અર્થ છે ધબ્બો આગળનો શબ્દ છે ફોરહેડ એટલે કે કપાળ કે લલાટ ફોરહેડ નો અર્થ છે કપાળ કે લલાટ અને વોટર નો અર્થ છે ધોધ વોટરફોલ નો અર્થ થાય છે દોધ મિત્રો હવે આ કાવ્ય પંક્તિનું ભાષાંતર જોઈએ ગાય સાથે વાતો કરતો સિંહ કાળા વૃક્ષ પર એક આંખ વાળો સૂરજ અને તેની ઉપર વાદળનો એક ધબ્બો વાદળના લલાટ પર ઉડતી એક ભૂરી માછલી ધોધમાં તરતું એક પીળું પતંગિયું કેટલી અદભુત કલ્પના છે નાનકડી છોકરીની મિત્રો જુઓ તો ખરા આ છોકરીની કલ્પના સિંહ અને એ પણ ગાય સાથે વાતો કરતો પતંગિયું કે જે આકાશમાં ઉડવું જોઈએ તેની જગ્યાએ ધોધમાં તરી રહ્યું છે જ્યારે માછલી તરવી જોઈએ તેની જગ્યાએ વાદળના લલાટ પર ઉડી રહી છે એક્સિલન્ટ ઇમેજિનેશન ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ નેક્સ્ટાન્ઝાઇઝ માય ડાર્લિંગ ડોટર ઇન હર એક્સ્ટસી is busy drawing strange pictures again i repeat the stanza my darling daughter in her ecstasy is busy drawing strange pictures mitro aa stanza ma તમને ત્રણ શબ્દો હાઇલાઇટેડ કરીને આપ્યા છે जेमा डार्लिंग નો અર્થ છે વાહલી ડાર્લિંગ મીન્સ વાહલી ત્યારબાદ બીજો શબ્દ છે એક્સ્ટેસી મિત્રો સાચો ઉચ્ચાર છે એક્સ્ટેસી એટલે કે અત્યાનંદ ત્યારબાદ સ્ટ્રેન્જ S T R A N G E સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર મારી વાહલી દીકરી તેના અત્યાનંદમાં વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે મારી વાહલી દીકરી તેના અત્યાનંદમાં વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે આવો મિત્રો આગળના સ્ટાંઝામાં જઈએ બટ વેન ધ સ્કૂલ માસ્ટર Gives her homework. My darling doll breaks the tip of the pencil in anger, and the candle of the pencil is extinguished. Only the smoke remains on the sky of the white paper. Mitro. આ કાવ્ય પંક્તિને ફરીથી રિપીટ કરો છો દરેક શબ્દના ઉચ્ચારને તમે ધ્યાનથી સાંભળજો બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવસ હર હોમવર્ક માય ડાર્લિંગ ડોલ બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ ઇન એન્ગર એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ સ્ટિંગસ્ટ ઓનલી ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઈટ પેપર મિત્રો આવો આવ્યા કાવ્ય પંક્તિનું ભાષાંતર જોઈએ પણ જ્યારે શાળાના શિક્ષક તેને ગૃહકાર્ય આપે છે મારી વાહલી ઢીંગલી ગુસ્સામાં આવીને પેન્સિલની અણી તોડી નાખે છે અને પેન્સિલની મીણબત્તી જાણે કે ઓલવાઈ જાય છે શ્વેત કાગળના આકાશમાં રહે છે ફક્ત ધુમાડો એક્સિલન્ટ ઇમેજીનેશન ફ્રેન્ડ્સ કેટલી અદ્ભુત કલ્પના છે આ નાનકડી ઢીંગલીની મિત્રો અહીંયા લાસ્ટ સ્ટાન્ઝામાં મિત્રો બે શબ્દો આપણને હાઈલાઇટેડ કરીને આપ્યા છે જેમાં એક છે એક્સટિંગ્યુસ મિત્રો સાચો ઉચ્ચાર છે એક્સટિંગ્યુસ જેનો અર્થ થાય છે ઓલવાઈ કે બુજાઈ જવું અને બીજો શબ્દ છે સ્મોક સ્મોકનો અર્થ છે ધુમાડો દોસ્તો આ કવિતાના માધ્યમથી કવિ આપણને કંઈક એવું કહેવા માગે છે કે આજનું જે બાળક છે તેને જે કરવું હોય જે ભણવું હોય જે ફિલ્ડમાં એને રૂચિ કે રસ વધારે હોય એમાં તેને આપણે મોટિવેટ એટલે કે પ્રોત્સાહિત કરવા જોઈએ ન કે આપણી અધૂરી ઈચ્છાઓ એમના પર ઠોકી બેસાડવાનો પ્રયાસ કરવો જોઈએ સો આઈ રિક્વેસ્ટ ઓલ ધ પેરેન્ટ્સ તમારા બાળકને જે પેન્સિલ છે તેને મુક મને પ્રજ્વલિત કરવા દો એની કલ્પનાઓના ઘોડાને દોડવા માટે મુક્ત મને વહેવા દો બિકોઝ ધ સ્કાય ઇઝ ધ લિમિટ ફોર ધ ઇમેજીનેશન થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ ફોર વોચિંગ માય વિડિયો ટેક કેર ગુડ બાય સી યુ અગેઇન